केडी भैया कीधु एम 37 लैंग्वेजेस हूँ भणाई शकू छु, 5 लैंग्वेजेस हूँ बोली शकू छु, अने आमां खाली 3 ज लैंग्वेज 37 माथी एवी छे के जे इंडियानी छे ए गुजराती, हिंदी अने इंग्लिश। संस्कृत हवे इंडियानी नथी रही, पण ए आपणी ज वैदिक भाषा छे एटले एने पण जाणू छु, अने ए सिवायनी बीजी 5 भाषाओ बोलू छु, जापानीज, मैंड्रीन, फ्रेंच, स्पेनिश अने कोरियन। अने 37 એટલે દુનિયાની કોઈ પણ ભાષા ઉઠાઈ લો, મારેથી સારો ટીચર નહીં મળે, મારે તો મને ક્રેડિટ આપવું જ પડે। પ્રોફેશનલ રાઇટર છું, પ્રોફેશનલ ટીચર છું, ગુજરાતી ભાષા માટે ઘણું બધું કરું છું, ગુજરાતીમાં લખું છું અને ગુજરાતી થિયેટર આર્ટિસ્ટ પણ છું। એની વાત હું લાસ્ટમાં કરું। હમણાં જ આપણે જન્માષ્ટમી ઉજવી છે, અત્યારે જે જૂની પેઢી છે ને એ લોકોએ જે જોયું છે ને એ પછી હવે જે નવી પેઢીએ જોવાનું છે એના માટે કાનાને હવે એમ ના કહેવાય કે મને આટલા રૂપિયા આપી દો ને મને આ દોલત આપી દો, પણ ઘણી બધી વસ્તુ એવી છે કે જે કદાચ કાનાએ નહીં જોઈ હોય। તો કાનાને એક સખી, કદાચ દ્રૌપદી આવું કહેત, કાના તારી વાંસળી વેચાય છે જો, કોઈની ભૂખ ત્યાં સંતોષાય છે જો, અઘરું છે હવે કૃષ્ણ બનવું, કંસ રોજ રોજ બદલાય છે જો, ગોકુળમાં હવે ગલીઓ ક્યાં રહી છે, નીત નવા પુલ બંધાય છે જો, વૃંદાવનમાં હવે ક્યાં રહ્યા છે તુલસીના વન, રાધા સિમેન્ટના જંગલમાં લૂંટાય છે જો, નથી પછી કોઈ યશોદા મૈયા, બિચારી દેવકી મોંઘવારીમાં ભીસાય છે જો, વાસુદેવને કારાગૃહમાં નથી પુરાતા, વાસુદેવને કારાગૃહમાં નથી પુરાતા, પણ જવાબદારી એના પર લદાય છે જો, તે તો એક જ મહાભારત જોયું છે ને કાના, તે તો એક જ મહાભારત જોયું છે ને કાના, અહીં દરેક ઘરમાં પળે પળ મહાભારત ખેલાય છે જો, વાત બહુ નાની છે પણ તારા સુધી પહોંચાડવી છે, વાત બહુ નાની છે પણ તારા સુધી પહોંચાડવી છે, દ્રૌપદી અહીં શબ્દો અને નજરોથી વિંધાય છે જો, શું નામ આપું તારી સાથેના સંબંધને, શું નામ આપું તારી સાથેના સંબંધને, અહીં સંબંધોના નામે ચરિત્ર ભૂલવાય છે જો, ભૂખ ભાંગવા વેચાવાનો નિર્ણય હતો તારો, ભૂખ ભાંગવા વેચાવાનો નિર્ણય હતો તારો, અહીં ભૂખનો પણ હવે વેપાર થાય છે જો, દરેકને બનવું છે કૃષ્ણ ઝડપથી, તારા નામે અહીં માણસાઈ વેચાય છે જો, લાલા ના આવતો ફરી ધરતી પર કહું છું, લાલા ના આવતો ફરી ધરતી પર કહું છું, આ દુનિયામાં હવે સપનાનો વેપાર થાય છે જો। અને જૂના જમાનાના લોકો એમના ટીચરોને બહુ યાદ કરતા હશે, ગુરુ પૂર્ણિમા અને ટીચર્સ ડે એમના માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, બાકી અત્યારે તો પેલી ટીચર નહીં એને નહીં ભણાવતા આવડતું એવું કહેનારી જનરેશન છે કે એ લોકો ટીચરને યુટ્યુબ અને ગૂગલ ઉપરથી ચેક કરે છે, સાચું ભણાયું તું, આવડે છે, એવું ચેક થતું હોય છે। એટલે હું પણ આ જ ફિલ્ડમાં છું એટલે મને ખબર છે, તો મેં એના માટે થોડુંક લખ્યું હતું, કહું છું એક વાર્તા સાંભળો, મારો શબ્દ ખોવાયો છે, થોડી વાર ખમો શોધું ક્યાં, મારો માયલો ખોવાયો છે, હવે થઈ ગયો મોટા, નાનપણનો દરિયો ખોવાયો છે, જવાબદારીઓ વચ્ચે શોધને કોઈ માસૂમ ખોવાયો છે, ખબર છે, કાલે મળી હતી હું કોઈ માણસને, કાલે મળી હતી હું કોઈને, માણસ ખોવાયો છે, હતો જૂનો મા સ્તર, આજે શિક્ષક ખોવાયો છે, જિંદગી પણ હવે હારી છે ને ધબકાર ખોવાયો છે, અવિરત ચાલતી દુનિયામાં માણસ ખોવાયો છે, ના ના ભૂલો છો, ના ના ભૂલો છો, પૈસા પાછળ નહીં કારણ વગર ખોવાયો છે, જોયું અહીં માણસ મટી માણસ ખોવાયો છે, છે ખબર તને શિક્ષણ જગતની કે ખબરી ખોવાયો છે, છે ખબર તને શિક્ષણ જગતની કે ખબરી ખોવાયો છે, બોલાવી પોતાની પાસે શિક્ષકને ખુદ ખુદા ખોવાયો છે, અકાળ છે શિક્ષકોનો શોધો ક્યાંક ચાણક્ય ખોવાયો છે, અકાળ છે શિક્ષકોનો શોધો ક્યાંક ચાણક્ય ખોવાયો છે, વાંક શું ગુરુનો શિષ્ય અશોકા જેવો ખોવાયો છે,
દ્રોણની શીખ શીખનાર એકલવ્ય ખોવાયો છે, માછલીની આંખ વિંધેવો અર્જુન ખોવાયો છે, બનવું છે દરેકને મરીઝ સાકી પીનાર ખોવાયો છે, દુઃખને ધમકાવી સ્મિત જોને જામ ખોવાયો છે. તો આ એપિસોડમાં આપણે ખાલી પોએટ્રી જ રાખીએ કારણ કે ટાઈમની મારામારી છે. પણ ડેફિનેટલી હું એવું કહેવા માંગીશ, ટીચરો માટે 5 સપ્ટેમ્બરે આપણે હંમેશા ટીચર્સ ડે મનાવીએ છીએ. હવે ડે એવી રીતે મનાવાય છે કે આજે જ આવે છે, વર્ષોથી ગુરુ પૂર્ણિમા તો મનાવતા આવ્યા છે, પણ એનું ઇમ્પોર્ટન્સ એટલું નથી જેટલું ટીચર્સ ડેનું છે. તો પશ્ચિમની સંસ્કૃતિને એક્સેપ્ટ ડેફિનેટલી કરવી જોઈએ, પણ મારી દરેક લેંગ્વેજની જો હું બુક કાઢું ને તો બધું ગુજરાતીમાં લખેલું હોય છે, પણ મારી છોકરીને 2:30 વાગ્યા એટલે મારે એને કહેવું પડે 2:30 થયા. તો ગુજરાતી ના ખોવાવી જોઈએ, ગમે તે શીખો, ગમે તેટલા આગળ વધો, પણ જો ગુજરાતીનું સન્માન તમે નહીં કરો ને તો ગુજરાતી ખોવાઈ જશે. અને એક લાસ્ટ વાત, મેં જે કીધી હતી હું થિયેટર આર્ટિસ્ટ છું, 3 સપ્ટેમ્બરે મારું ફર્સ્ટ કોમર્શિયલ પ્લે અમે ડિસ્પ્લે કરવા પ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છીએ ઇન્ડી પ્રોડક્શન તરફથી, એટલે કે આવતીકાલે. દંડેરો એ કોમેડી નાટક છે, ગુજરાતી કોમેડી છે, હાસ્ય કલાકારો જેટલું કોમેડી નથી પણ હા છે ખરું કે તમને ક્યાંક કંઈક ઝલક મળી જશે. અને સિરિયસ ને ઇમોશનાલિટી ને એ બધું તો દુનિયામાં ઘણું પડ્યું છે, હાસ્ય જ ખોવાયું છે. Thank you.